नमस्कार विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमी स्कूल तरफ थी हूँ देसाई रचना तमारू हार्दिक स्वागत करू छूँ। धोरण छ विषय सामाजिक विज्ञान पाठ 14 विविधता में एकता पाठ 4 विषे आज आप अभ्यास करीशू। तो विद्यार्थी मित्र, अगाउ आपणे पार्ट 1, 2 अने 3 नी अंदर शू समझ्या हता? तो धर्म, भाषा, सांस्कृतिक विविधता में एकता, विविधता अने समानताना प्रयासों विषे बात करी हती। तो विद्यार्थी मित्रों, आजे आपणे समझीशू छोकरा छोकरी अंगेना भेदभाव। तो भारत देशनी अंदर घणी बधी जग्याए छोकरा छोकरीनी अंदर भेदभाव जोवा मळे छे। इनाथी शुं थशे? तो छोकराओनું સ્તર ઊંચું જશે અને સ્ત્રીઓનું સ્તર એટલે કે છોકરીઓનું સ્તર નીચું જશે। છોકરીને ભણવા દેવામાં નથી આવતી એટલે એમનામાં બાળ લગ્ન પ્રથા, પછી ત્યાર પછી જોઈએ પડદા પ્રથા, દહેજ પ્રથા, કુરિવાજો વગેરે જોવા મળે છે। આપણે કેટલીક વાર સાંભળ્યું પણ હશે મિત્રો કે પેપરની અંદર પણ આપણી ઘટનાઓ સાંભળવા મળે છે। તમે જોઈ પણ હશે કે દહેજ ન મળતા છોકરીને સળગાવી દીધી, ગળે ફાંસો ખાઈને આત્મહત્યા વગેરે આવી ઘટનાઓ વિશે તમે સાંભળ્યું હશે। તો છોકરા છોકરીના ભેદભાવ સાબિત કરે છે। એવું કહેવાય છે કે સ્ત્રીઓ ફક્ત ઘરકામ જ કરવાનું અને નાના બાળકોને સાચવવાના, એટલે એમને છૂટ મળવી જોઈએ, તો એ છૂટ મળતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, સમજીએ છોકરા છોકરી અંગેના ભેદભાવો વિશે। ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે। સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં છોકરા છોકરીના ભેદભાવની વાત કરવામાં આવી છે કે બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે। આજે તમે કેટલીક જગ્યાએ જુઓ તો છોકરીઓને શાળાએ ભણવા જવા દેવામાં આવતી નથી અથવા તો ઓછું ભણાવે છે। આજે પણ મોટાભાગના કુટુંબમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે। આજે ઘણા ભાગના મોટે ભાગે તમે ઘરોની અંદર જુઓ તો જે સ્ત્રીઓ હોય છે એ રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરતી જોવા મળે છે। સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી। સ્ત્રીઓ કોઈ પોતે જાતે કુટુંબની અંદર નિર્ણય લઈ શકે નહીં। આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે। કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરી સાથે ભેદભાવ રાખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કે જો અહીં કહ્યું છે કે છોકરા અને છોકરીમાં પણ ભેદભાવ જોવા મળે છે। છોકરો હોય તો ગમે ત્યાં ફરી શકે, છોકરીઓને અમુક પ્રકારની છૂટ આપવામાં આવતી નથી। તો આપણે સમાજમાં ઘણી બધી અસમાનતાઓ જોઈએ છીએ। તો છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓમાં બાળ લગ્ન એટલે કે નાની ઉંમરે જ લગ્ન કરી દે છે। પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે। સમાજમાં પુત્ર જન્મે તો પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભૂણ હત્યાનો ભોગ બને છે। તો વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે
છે. તો વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા પણ છોકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. કન્યા કેળવણી, પછી દીકરી જન્મે ત્યારે 1000 રૂપિયા વગેરે અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવ ભૂંસાતા જાય છે. તો અહીં આપણે જોયા છોકરા છોકરીના ભેદભાવ અંગે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપ્યું છે જાણવા જેવું કે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. તો 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. બીજું, ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓનું નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. એ જ પ્રમાણે બાળ લગ્ન, દહેજ પ્રથા, સ્ત્રી ભૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મૂકાયા છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો.